અને મેં હમણાં શરૂઆતમાં વાત કરી એમ, આમ તો હરિદાસ બાપુનો આ દિવ્ય ભંડારો છે અને એની આગળ અલખિયા શબ્દ વપરાય છે. હા, જેની જોડીમાંથી સાહેબ હું માનું ત્યાં લગી એવું મને એમ લાગે છે કે આ દેશના સંતો છે ને એની જોડીમાંથી કઈ શું કાઢીને આપી દે એનું કઈ નક્કી નથી સાહેબ. આ દેશના એ સંતો છે અને અલખિયા અલખિયા બાપુથી લઈને એક એક સંતોની યાદી કરાવો તો ઠેઠ તમે બગદાણાથી લઈ હતાધાર લગી વી આવો અને ન્યાથી ઠેઠ પરબ લગી વી આવો અને ન્યાથી ઠેઠ કહેવાય કે વીરપુરની ધરતી ઉપર આવો કે ગોંડલની ધરતી ઉપર લોહંગરી બાપુથી લઈ અને કહેવાય કે અમારું મોવિયા મોવિયા એટલે હદતપરી બાપુની જગ્યાથી લઈને આખી આખી જે પરંપરા હચવાણી છે ને એ સાહેબ સંતોની પરંપરા છે. આ ધરતી છે ને એ સંતોની છે. હા, સાધુ વગર બધું નકામું એટલા માટે કારણ કે બાપુ આ ગુના બાપુ આખી આખી દુનિયા પરમાત્મા એ બનાવી બે અક્ષર ની જ બનાવી, ત્રીજો અક્ષર પરમાત્મા એ વાપર્યો ને એને જરૂર ન પડી. આખી દુનિયા પરમાત્મા એ બનાવી પછી આ દુનિયાનું નામ આપ્યું શું તો કે. અને બાપુ એ મને એવું એમ લખીને આપ્યું મને કે દૂધરેજ દૂધ પાઈ ને એ દૂધરેજ વાળો છે, દૂધ પાય એ દૂધરેજ વાળો છે અને પાણી પાય ને એ અમારો પરમ વાળો છે. પણ મને એટલું એટલું કહેવા દો કારણ કે સાહેબ આ દેશની સંતોની ગરિમા કેવડી હશે, આ દેશના સંતોની કૃપા આપણા ઉપર કેટલી બધી વરસી હશે કે સાહેબ પરબની જગ્યામાં મારે ટૂંકમાં નાની એવી વાત કરું તો મને કહેવાનું મન થાય કે એક બાય ને આ કહેવાય કે માનતા કરે અને દીકરાની માંગણી કરે ને દીકરીનો જન્મ થાય ને આ દેશનો બાવલિયો આ દેશનો સંત એ દીકરીનું બાવળું પકડી અને ટાંકામાં બોરે અને કાઢીને એમ કે બેન દીકરી નહીં આ દીકરો પીરજી તને આપે દીકરીમાંથી દીકરા આપી દે ને દેશના સંતો આપી શકે સાહેબ એ અમારા પરબની જગ્યા આપી શકે અને એ પરબના સંતો આવી બેઠા છે. અને એનાથી એક ડગલું હજી આગળ કહું તો સંતોના સંગમાં રહ્યો ને બાપ, માણા પૂજાઈ જાય એવું નથી, હતાધાર વ્યા જાઓ સંતોના સંગમાં રહેવાથી પાડા પૂજાણા છે. પાડાની આજની તારીખે પૂજા થયા હું નથી કેતો, આ આપણી સામે છે નજરની સામે છે સાહેબ, પાડાની પૂજા થાય છે. આ દેશના સંતો છે અને એ સંતોનું સાનિધ્ય મને તમને મળ્યું હોય ત્યારે એની એક શિસ્ત હોય છે. આ સંતોની શિસ્ત છે, એની એક શિસ્ત મર્યાદા રાખવાની જરૂર છે. અમુક અમુક સંતો બેઠા ન્યા માયલા જતા બોલો, હા બાપુ એમ કીધું નો હોય બાપુ, ખબર જ નથી અને શું કરો. હા, એનો વાક નથી, એની પેઢીનો વાક છે. હા, એ માણાનો વાક ન હોય, એ તો એની પેઢીનો વાક હોય. પેઢીમાં ક્યાં કારણ કે થયા હોય ન્યા કોગદિક થાય, ગમે ત્યાં નથી થતું. હા, એવી જમીન હોય ફળદ્રુપ જમીન હોય અહીંયા કદાય ગામમાં એમ કયો સફરજનની ખેતી કરવી છે ન થાય. હા, માંડવી થતી હોય ત્યાં માંડવી થાય ને કપા થતો હોય ત્યાં કપા થાય, ત્યાં સફરજનની આશા ન રખાય. હા, આશા રાખી તો આપણે ખોટા છીએ કારણ કે આપણે આશા રાખી. અહીં તમે એમ કહો જામફળ વાવવા ન થાય. હા, સફરજન વાવવા તો એને વાતાવરણ એવું જોઈએ. હા, એની પેઢી એનો પરિવાર કેવો છે ને અને એનો પરિવાર ક્યાં સંતને ક્યાં ગુરુને સેવા છે ને એ બહુ મહત્વનું છે સાહેબ. એટલે કોઈક એવા સંતોને જેને સેવા હોય એની એક મર્યાદા હોય, એક શિસ્ત હોય અને એ શિસ્તથી આપણે આખે આખા ડાયરાની અંદર આપણે માણવો છે અને બેનને રજૂ કરવા છે. એક સાધુના દીકરીને મારે રજૂ કરવા છે અને આમ તો સાધુના દીકરાથી જ આ પરંપરા ચાલુ થઈ. જો આ ત્રણેય જણા સાધુ છે આજ. હા, વધાવો બાપાને જોરદાર તાલુના ગ્રહ સાથે. હા, અને આ રીતે જ મારો બાપ આવજો. ત્રણેય બાપુ આમ તો સાધુ છે. પેલા ગણપતિ બેહાડ્યા બાપુ મહેશ બાપુ એ સાધુ, બીજા જેમણે ભજનની થોર બોલાવી એ પણ આશીષ બાપુ, હમણાં મારે રજૂ કરવા છે બેન એ પણ સાધુ. કાયદેસર ભજન ને બોલવું ને આ બધું છે ને સાધુનું છે. હા, આ ત્રણેય જણા નો બોલે ને તો નવું કહેવાય, બોલે ઈ નવું નો કહેવાય. હા, હોય એમ કે સાધુના દીકરા બહુ સારું બોલ્યા, પૂનમબેન સારું બોલ્યા, મહેશ બાપુ સારું બોલ્યા, આશીષભાઈ સારું બોલ્યા, ઈ નો બોલે ને તો એમ કહેવાય કે સાધુનો દીકરો છે સાધુની દીકરી છે. કેમ ગાતી નથી કેમ બોલતી નથી, નો બોલે તો નવું કહેવાય, બોલે ઈ નવું નો કહેવાય. કારણ કે મીંદડા છે ને એના બચ્ચાને કોઈ દી ન શીખવાડે, ઉંદડા નીકળે એટલે મારવાના, એ તો નીકળ્યા નથી માર્યા નથી મારવાના જ હોય. હા, એને થોડું શીખવાડવાનું. અને બીજું અમે બોલી ને નવું કહેવાય. હા, હું બોલું એ નવું કહેવાય. આ આયરના દીકરાને બોલો છો અને આવું સારું બોલો છો એ નવું કહેવાય. હા, સાધુ બોલે બ્રાહ્મણ બોલે ચારણ બોલે બારોટ બોલે એ નવું ન કહેવાય કારણ કે એ તો એના લોહીના સંસ્કાર છે, એને પેઢીના સંસ્કાર છે.
હા એ વંદનીય છે સાહેબ, કારણ કે બ્રાહ્મણ બોલે ને એને બ્રહ્મવાણી કહેવાય, અને અમારો સાધુનો દીકરો અહીંયા આવીને બોલે ને એને સાહેબ સંતવાણી કહેવાય, અને ચારણ બોલે એને ચારણવાણી કહેવાય, અને બારોટ જે બોલે એ તો સાહેબ ઇતિહાસોને બોલે, આપણી પેઢીઓને બોલે છે. હા અમે આ બોલતા જ નહીં બાપુ, આ મૂળ અમારો ધંધો આ નહીં, કાયદેસર. હા અમારે ફાઇનાન્સ ની ઓફિસ હોય ને બેઠા હોય ને તમે બધા પૈસા લેવા આવ્યા હોય ને કેતા કેમ મય હપ્તો કેમ લીધો ગયો ભઈલા, ન તો બેન જો આયલો. હા આજે અમે બોલતા હોય તો અમે એમાં રૂડા લાગે. હા ઈ એવું નથી, આમાં ઈ અમને શીખવાડવું પડે બાપુ. અમુક અમુક વસ્તુ અમુક ને ન શીખવાડવાની હોય. હા અને અમુક અમુક મોત નહીં ક્ષેત્રે છે કાયદેસર રીતે. એક બાપા તો હમણાં 80 વર્ષની ઉંમરે પોગેલા, રાતે 12 વાગી અમરાજ આવ્યા. હા બાપા ને કીધું હાલો બાપા થઈ જાવ મોય, બાપા કે બસ થઈ ગયો સમય, કે હા બાપા 80 થયા હવે તો થઈ જાય ખરા યમરાજા, પણ કાઠિયાવાડ ની ધરતી ઉપર આવ્યા, ચા પાણી પીને પછી બે આયલા જઈએ આપણે ભાડા ઉપર બે હિન્દુ લહેર થી હું તમારે ફેરો આવું છું. એ કેમ યમરાજા કોઈ ચા નહીં પીધેલી, બાપા આખા બેહીના દૂધ ની ચા બનાવી, ચા તો બનાવી, બાપો હોશિયાર બહુ, ઘેન ની ગોળી ચાર નાખી, હે કરે ચાર ઘેન ની ગોળી નાખી, અને કહું બાપુ આખા બેહીના દૂધ ની ચા યમરાજા નાઈપી ચા પીધી, ચા તો પીધી યમરાજા નિંદર આવી ગઈ. યમરાજા વચ્ચે કીધેલું એટલું બાપા ને કે બાપા મારી પાસે 5000 જણા ને ઉપાડવાના છે, એમાં પેલું જ નામ તમારું છે, આખા વર્ષમાં મારે ટાર્ગેટ પૂરો કરવાનો છે એમાં પેલું જ નામ તમારું છે. અને યમરાજા નિંદર આવી, બાપા ચોપડો લઈ લીધો, પેલું નામ ચેકી નાખ્યું, હેઠે લખી નાખ્યું, ઈ કે જે દોઢ વર્ષ જીવાણું ઈ. અને 5 કલાક પછી યમરાજા જાયગા, જાયગા તો ખરા, મોજ ના કલાબ છૂટી ગયા, બાપા તમારી ચા એટલે ચા, મોજ આવી ગઈ તમારી ચા ઉપર, બાપા મને તમારી ઉપર મોજ આવી છે, માગો જે માગો એ દેવું છે, પેલું તો ઈ હું તમને યમરાજા કે આપું છું, હવે જે હું પહેલેથી શરૂઆત કરવાનો હતો હવે હું હેઠેથી ઉપાડે. હા કોઈ એમ કેતું હોય મોત ને છેતરી જાય, ના ના મોત ને નો છેતરી હવે. હા મજા છે સાહેબ, લેર આવે છે. આ જો રામદેવજી મહારાજ આવી ગયા, તમને જો મજા જ આવે. હા એક બાપા તો હમણાં ખરખરી ગયા ને, મેં તો બાપુજી કેમ કરતા ગુજરી ગયા, મને કે રામદેવજી મહારાજ ના યોગા કરતા કરતા. અરે મેં કીધું રામદેવજી મહારાજ ના યોગા કરે, હમણાં હું મળ્યો, મારો વિડીયો યુટ્યુબમાં બહુ વાયરલ થયો, બાબા ને મેં સામે જ કીધું આ વાત કરી, બાબા નિખાલસ છે, સંતો નિખાલસ જ હોય સાહેબ. હા બાળક જેવું જીવન હોય તો એ રામદેવજી મહારાજ નું જીવન છે સાહેબ. હા મેં પૂછ્યું છે, મેં શું થયું, મને કે રામદેવજી મહારાજ યોગા કરતા કરતા ગુજરી, મેં યોગા કરે એની જિંદગી વધે, એનું આયુષ્ય વધે. અને આ બાપુજી દેવ થઈ ગયા કે મને કે એમ નહોતું, રામદેવજી મહારાજ અમારા ટીવીમાં રોજ આવે, અને જેમ રામદેવજી મહારાજ ટીવીમાં કરે એમ જ મારા બાપુજી કરે ટીવીમાં. રામદેવજી મહારાજ, રામદેવજી મહારાજ એમ કે ઊંડો શ્વાસ લ્યો, અને મારા બાપુજી અહીંયા બેઠા બેઠા ઊંડો શ્વાસ લે. રામદેવજી મહારાજ સામે એમ કે છોડો, રામ મારા બાપુજી છોડે. રામદેવજી મહારાજ સામેથી એમ કે ઊંડો શ્વાસ લ્યો, અને મારા બાપુજી લે. એમાં ઈ કે લાઈટ ગઈ, આ બાજુ લાઈટ ગઈ ને આ બાજુ મારા બાપા ગયા, કારણ કે સામેથી રામદેવજી મહારાજ કે નહીં શ્વાસ છોડો, ને મારા બાપુજી કઈ છોડ્યો નહીં. હા કીધું તો ગુજરી જાય. હા જમાવટ વાળું સાહેબ, લે લૂંટા જેવો આનંદ કર્યા જેવો જમાનો આવ્યો બાપુ. હા કાયદેસર આ સંતો હશે છે ને એની મજા છે. હા ઈ અમને આ કાયદેસર આશીર્વાદ મળી ગયો, હવે મારો પ્રોગ્રામ સક્સેસ જ છે. હા અમારો સક્સેસ જ હોય. હા બાપુ એક છોકરો હમણાં 12 વાગે જાય ગયો જ ખરા ને, દાદા ને કીધું કે દાદા નીંદર નથી આવતી, રિમોટ લાવો ટીવી જોવું. દાદાએ કીધું બેટા 12 વાગે ટીવી ન જોવાય, હોઈ જા આખા ઘરની નીંદર બગડે. મને કે એલો આ છોકરો કે ના દાદા નીંદર આવતી જ નથી, કે આંખું વિસી જાય કે બરે છે, હું આખું વિસરી જાવ એમ વિચારતી છે, રિમોટ લાવો ટીવી. દાદાએ કીધું બેટા એમ ન હોય, એક કામ કરી ટીવી ન જોવાય, દાદો દીકરો બે વાતો કરી, વાતો કરતા કરતા તને નીંદર આવી જાય, મને આવી જાય બેટા, મને નથી આવતી હવે, હું આખો આખી રાત કર્યા કરું છું. આવીને મારો દીકરો વાતો કરી, આને દીકરો આવ્યો, દીકરો દાદા દાદા હતા, દીકરાનો દીકરો હતો, પાસે આવ્યો બોલાયો મુના બાપુ, એટલે કીધું કે બેટા કઈ પૂછવું હોય તો પૂછ. એટલે છોકરાએ પૂછ્યું, હે દાદા આપણે આપણા ઘરમાં કેટલા સભ્યો, એ કે બેટા કેટલા સભ્યો, એ કે જુઓ દાદા તમે મારા દાદા અને મારા દાદી કેટલા જણા થયા, બે. મારા પપ્પા અને મારા મમ્મી કેટલા થયા, ચાર.
હું અને મારી નાની બેન કેટલા થયા? છ. અને એક આપણા ઘરમાં નાની એવી બિલાડી કેટલા થયા? સાત. હે દાદા, આ ઘરમાં સાત જ જણાને રહેવાનું, આઠ જણા કોઈ દી નહીં થઈ. આઠ જણાના ઘરમાં રહેવાનો અધિકાર જ નહીં, આઠને જ રહેવાનું. દાદાએ કીધું બેટા એવું ન હોય, આ ઘરમાં સાત જણાને નહીં પણ આઠને પણ રહેવાનું હોય. કાલ સવારે હું તારા માટે ગામમાંથી એક સરસ મજાનો કૂતરો લઈ આવું. કૂતરો ઘરમાં આવશે બેટા, થઈ ગયા આઠ જણા. છોકરો કે દાદા ઘરમાં કૂતરો આવે બિલાડી નહીં ખાઈ જાય, થઈ ગયા સાત જણા. અરે કે બેટા એવું ન હોય, હમણાં જો થોડા વર્ષો જાય તું મોટો થાય અને તું મોટો થાય તારા લગ્ન થાય એટલે રાધા જેવી કન્યા આપણા ઘરની અંદર આવશે, વહુ આવશે બેટા, થઈ ગયા ને આઠ જણા. છોકરો કે દાદા મારા લગ્ન થાય ને મારી વહુ ઘરમાં આવે તા લગી હું બેન રહે, થા તો ઈ લગ્ન થઈ નહીં વહી જાય, થઈ ગયા ને સાત જણા. દાદા કે બેટા એવું ન હોય, થોડા વર્ષો જાહે એટલે તારી ઘરે કલિયા કુંવર જેવા દીકરાનો જન્મ થાય. છોકરો કે દાદા મારી ઘરે દીકરાનો જન્મ થાય તા લગી હું તમે રહેો, તા તમે નહીં ગોટો વળી ગયા હોય. હા એમ કીધું તમે નો કરી હગો સાહેબ, લહેર કર્યા જેવો મેં કીધું ને, આનંદ કર્યા જેવો જમાનો આવ્યો. આ ભજન તરફ જવું છે અને ભજન તરફ જવું છે ત્યારે મને કહેવાનું મન થાય ને એમાં સાધુના દીકરા એ ભજન ગાવા બેઠા છે અને ત્યારે કદાય કહેવાનું મન એટલા માટે થાય કારણ કે આ ધરતીની તાસીર એવી છે, આ ધરતી એવી છે, આ ભજનની ધરતી છે અને આ ભજનની ધરતી છે અને સાધુના દીકરા ભજન ગાય એટલે મારે અહીંયા સંતો બેઠા છે, સંતવાણીના આરાધકો બેઠા છે અને સંતવાણીને માનવા વાળા બેઠા છે એટલે કદાય કહેવાનું મન એટલા માટે થાય કારણ કે સાહેબ આ ધરતી એટલા માટે હું તમને અહીં બેઠા એમ કહું કદાય બાપુ એમણે સંતવાણીનું કીધું, બેનનું કીધું બાપુ, એટલા બધા લોકો બેઠા એમાંથી હું તમને અહીંથી એક પહેલો પ્રશ્ન પૂછું કે આ ગુજરાતમાંથી તમામ ડોક્ટરો વિચાર કરે બે મિનિટ માટે, ડોક્ટરો આખા ગુજરાતના ડોક્ટરો વિચાર કરીને એમ કે ભાઈ આપણે હડતાલ ઉપર ઉતરી જવું, તો તમે મને એમ કહો કે સ્વાસ્થ્ય જોખમાઈ જાય, ગુજરાતના તમામ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી જાય તો ગુજરાતનું સ્વાસ્થ્ય જોખમાઈ જાય, હું તમને એમ કહું કે ગુજરાતના તમામે તમામ શિક્ષકો હડતાલ ઉપર ઉતરી જાય તો તમે મને એમ કહો શિક્ષણ જોખમાઈ જાય, હું તમને એમ કહું કે ગુજરાતની પોલીસ હડતાલ ઉપર ઉતરી જાય તો તમે મને એમ કહો સલામતી જોખમાઈ જાય, પણ હું તમને આજે આ ડાયરામાં સંતોની હાજરીમાં એક પ્રશ્ન એ કરું કે સાહેબ બે મિનિટ માટે વિચારો કે ગુજરાતના તમામે તમામ આવા સંતવાણીના આરાધકો, લોક સાહિત્યકારો, આ બધા કલાકારો છે એ કદાય હડતાલ ઉપર ઉતરી જાય તો તમે પહેલી નજરે મને એમ કહો ગમને હું વાંધો તમારો ધંધો ભાંગ છે, તમારા છોકરા ભૂખે મરશે. સાચી વાત છે સાહેબ, આમાંથી હજારો કલાકારના રોટલા છે પણ એક વાત તમને કહી દઉં કે કદાચ કલાકારો હડતાલ ઉપર ઉતરી જાય ને તો એને 5,000 ની 10,000 ની નાનામાં નાની ક્યાંક નોકરી મળી જાય, પણ સાહેબ હું એટલું તો કહી દઉં કે આ કલાકારો હડતાલ ઉપર ઉતરી જાય ને તો ભીમ સાહેબ અને રવિ સાહેબના જે આપણી પરંપરાના ભજનો છે, તમારા બાપ દાદાના જે ઇતિહાસો છે ને એ કેવા વાળું આ જગતના ચોકમાં કોઈ નહીં રહે સાહેબ, આપણા જે સંતોના સંતવાણી છે એ કેવા વાળું કોઈ નહીં રહે, જો આ કલાકારો હડતાલ ઉપર ઉતરી જાય એને નાનામાં નાની ક્યાંક નોકરી મળી અને રોતા હોય ને તો એ રાગમાં જ રોતા હોય, સૂરમાં રોતા હોય, એવું સૂર જેને ગળથુથીમાં મળ્યો છે એવા પૂનમબેન ગોંડલિયા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું બેનને વિનંતી કરું બાપા આવો અને આજના કાર્યક્રમની અંદર એવી કંઈક લોક સાહિત્યની એવા કંઈક ભજનો અને એવા કંઈક ગીતોથી અને એવી કંઈક સંતવાણીથી આજના ડાયરાને રંગી દઈએ. આપ સૌની જોરદાર તાલીમના ગ્રાટ વચ્ચે હું રજૂ કરું છું બેનશ્રી પૂનમબેન ગોંડલિયા અને ત્યાર પછી લોક સાહિત્યની હાસ્યરસની તમને મોજ આવે, તમને આનંદ આવે એવા બધા પ્રયત્નો કરીશું. વચ્ચે વચ્ચે થોડી થોડી વાતો કરી અને પછી બીજા રાઉન્ડમાં બધા કલાકારોને ધીમે ધીમે આપણે રજૂ કરીશું અને આ જ રીતે શાંતિ જાળવી. અને મારો બાપ પહેલું વહેલું મેં કીધું એમ કે સંતોની એક ગરિમા હચવાય, બાપુએ જે વેણ નાખ્યું છે ગામને આંગણે અને બાપુએ જેમ કીધું છે કે અહીંયા આવી અને અલખિયા બાપુની એક ભંડારો કર્યો હોય અને તમારા ગામને આવો એક લાભ મળ્યો હોય ત્યારે અહીંયા જેટલા બેઠા એ બધાને નમ્ર વિનંતી સાથે કે મારો બાપ 10 રૂપિયા તમારા ઈષ્ટદેવની તમારા ઉપર જે કૃપા હોય એ કૃપા વરસવા માટે થઈ અને મારો બાપ આ ટેજ લગી આવજો અને આવો એટલે કાંઈ ને કાંઈ ફૂલ
ફૂલ લઈ તો ફૂલની પાખડી આ સ્ટેજ ઉપર મૂકજો, એમાંથી કોઈ પણ કલાકારો એક પણ રૂપિયો લઈ જવાના નથી, એ તમામે તમામ રૂપિયો બાપુના ચરણોમાં અર્પણ કરી અને અમે બધા કલાકારો નીકળી જવાના છે. તો વિશેષ વાત ન કરતા એવા સંતવાણી અને ભજનના માહોલ તરફ જવું છે. ત્યારે હું વિનંતી કરું બેનશ્રી પૂનમબેન ગોંડલિયાને, બાપા આવો અને આજના કાર્યક્રમના દોરને આગળ વધારો. આપ સૌની ફરી પાછી જોરદાર તાલુના ગ્રહાટ વચ્ચે હું રજૂ કરું બેનશ્રી પૂનમબેન ગોંડલિયા.